નમસ્કાર મિત્રો, આવો આપણે એવો જ એક મજા આવે એવો એક બીજો પ્રયોગ જોઈએ. આ મારા ખિસ્સામાંથી મેં એક રૂપિયાનો સિક્કો કાઢ્યો છે, રૂપિયાનો સિક્કો. અને હવે આપણા ભારત દેશમાં એકદમ ઓછી વેલ્યુ થઈ ગઈ છે. બજારમાં હાલો આજે અહીં તો ગરીબમાં હાલતો પણ નથી. એને આપણે હાથ ઉપર લાવી, 1 2 3 ચાલ આ જો એ હાથ ઉપર ચાલે છે. એકદમ ચાલશે. તો આની પાછળનું રહસ્ય શું છે? તો આપણે જોઈએ કે આ પણ એક દ્રષ્ટિભ્રમનો જ એક પ્રયોગ છે. તમને એવું લાગે છે કે હાલે હકીકતમાં રૂપિયો પેન્સિલની જેમ બાંધેલો છે, કે આ એક રૂપિયો વાડ સાથે બાંધેલો છે. વાડનો એક છેડો મીણ સાથે, રૂપિયા સાથે બાંધેલો છે, અને બીજો છેડો શર્ટ હાલે ચોંટાડેલો છે. હવે એને આપણે રાખી અને હુકમ આપી, ચાલ તો એ ચાલશે. હકીકતમાં એવું આપણે લાગે છે એ ચાલે છે, ચાલતો નથી. દ્રષ્ટિભ્રમ છે. ચાલે છે આપણા હાથ, આપણા હાથ જ ચાલે છે. જો સાહેબ રૂપિયો હાલે છે, મનોરંજન સાથે જ્ઞાન આપણે પ્રાપ્ત થતું હોત તો એમાં ખોટું શું છે? અને સૌથી વધુમાં વધુ મજા આવતી હોય અને બુદ્ધિ તેજ થાય. તો એના જેવો જ આ એક પ્રયોગ છે. આ બે મિત્રો છે, અને એ બે મિત્રો એકદમ પાકા મિત્રો છે. બે એક દોરાથી દોસ્તીથી બંધાયેલા છે. દોરો એને સમજો કે દોસ્તી છે, બરાબર. પણ નાના નાના બાળકોને તમે જોયું હશે કે ઘણી વખત બીટા ને ઘણી વખત ઈટા કરી નાખે. જરાક આડું પડ્યું તો આ બે એકબીજાની ઈટા કરી નાખે. તો આ બે દોસ્તાર હતા, હવે દોસ્તાર નથી. તો આ ભાઈએ આની સાથે દોસ્તી બાંધી, તો હવે એની સાથે આ દોસ્તી બંધાઈ ગઈ. હવે આ બે દોસ્તાર થઈ ગયા, એ પણ દોસ્તીના દોરાથી બંધાયેલા છે. થોડીક વાર થાય તો પાછો એની આ રેટા થઈ જાય, પાછો જૂનો મિત્ર એને યાદ આવી જાય, પાછા જૂના મિત્ર સાથે દોસ્તી થઈ જાય. તો અરે આ વખતે વળી આને એની આ દોસ્તી તોડી નાખી, તો આને વળી આની સાથે દોસ્તી કરી નાખી. તો અરે આને આની આરે દોસ્તી તોડી નાખી, તો આ પહેલેથી મિત્રો તો હતા જ, મિત્રો પહેલેથી હતા જ આ બે. હવે આને વળી આની હારે દોસ્તી તોડી અને યલો શર્ટ વાળા હારે એને દોસ્તી બાંધી. પેલા લીલા શર્ટ વાળા હારે દોસ્તી બાંધી હતી, હવે આની હારે દોસ્તી બાંધી. પાછળ આ ઈટા બીટા કરતા હોય, એટલે આ દોસ્તાર તો પહેલેથી હતા, પાછા દોસ્તાર થઈ ગયા. હવે આપણે જોઈ કે આ જે છે કેસરી કલરનો, એને વળી લીલા કલરની સાથે દોસ્તી બાંધી. તો આવું કેવી રીતે થાય છે? તો તમે એ પણ આવી રીતે બનાવી શકો, બરાબર. જય હિન્દ. નમસ્કાર મિત્રો, આવો વિજ્ઞાનનો એક પધારાનો બીજો પ્રયોગ જોઈએ. હવે હવાના દબાણનો આ એક પ્રયોગ છે. કોઈ પણ એક બોટલ લેવાની, બોટલમાં પાણી ભરવાનું, આખું ભરો, બરાબર.
પ્લાસ્ટિકની બોટલ હોય તો પણ ચાલશે, કાચની હોય તો પણ ચાલશે, નાની બોટલ હોય તો પણ ચાલશે, અને મોટી બોટલ હોય તો પણ ચાલશે. આ એક દડી છે, ટેબલ ટેનિસની દડી છે. હવાના દબાણમાં પ્રયોગો તમે પહેલા પણ જોયા છે કે કાચનો ગ્લાસ પાણીથી ભરેલું હોય ને એની ઉપર પત્તું રાખવામાં આવે કે કોઈ પણ ઢાંકણું રાખવામાં આવે ને ઊંધું કરવામાં આવે તો પાણી ધોરાતું નથી. એવી એવો જ એક પ્રયોગ છે કે આ બોટલ છે એની નીચે દડી રાખવામાં આવી છે તો દડી પડતી નથી, કારણ કે હવા હંમેશા નીચેથી ઉપર તરફ દબાણ કરતી હોય છે. તો હવે હવા હંમેશા નીચે જ વધારે હોય છે અને ઉપર ઓછી હોય છે. પણ અગાસી વધારે હવા આવવાનું કારણે કે ત્યાં કોઈ નડતર નથી, પણ હવે હવા હંમેશા નીચેથી ઉપર તરફ જતી હોય છે. જેમ જેમ ઉપર જઈએ એમ હવાનું દબાણ ઓછું થતું જાય, હવા પણ ઓછી થતી જાય ને હવાનું દબાણ પણ ઓછું થતું જાય. જો નાની બોટલ હોય તો પણ આ પ્રયોગ થઈ શકે એમ છે. તો આપણે જોઈએ હવા હંમેશા નીચેથી ઉપર તરફ દબાણ કરતી હોય છે અને કાચના ગ્લાસ ઉપર એક વખત તમે જોયું હતું કે 500ની નોટ રાખીને સાહેબે તમને પ્રયોગો બતાવ્યા હતા. તો આ જે એના જેવો જ એક પ્રયોગ છે હવાના દબાણનો. જય હિંદ. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.